પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા ભુણિદ્રા ખાતે તાલુકા કક્ષાનો 73મો વન મહોત્સવની ઉજવણી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા નવા ભુણિદ્રા ગામ ખાતે દેલુચિયા મહારાજના ગણાતા ડુંગર ખાતે તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ તાલુકા કક્ષાનો 73મા વન મહોત્સવમાં તાલુકા પ્રમુખ રાઈઝીભાઈ નાયકના અધ્યક્ષ સ્થાને નવા ભુંદ્રીણાના ડેલુચિયા મહાદેવના મંદિરના પ્રાંગણમાં યોજાયો હતો. આજના 73મા વન મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાલ અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોને વૃક્ષોના સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવ્યું. ઔષધીય વૃક્ષોથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા. વૃક્ષ ઉછેર સાથે લોકોને ભાવનાત્મક રીતે સંકળાવવા, વૃક્ષાધીન વિસ્તાર વધારો કરવા, પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વન મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે. સાથે સાથે વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરી આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ડૉક્ટર કિરણસિંહ બારિયા, શહેરા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટેડિયા, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, શહેરા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, મહામંત્રીઓ, અન્ય કાર્યકરો, શહેરા તાલુકાના સરપંચશ્રીઓ, વિસ્તરણ RFO ચૌધરી, નોર્મલ વિભાગના RFO શ્રી પટેલ, શિક્ષણ વિભાગમાંથી બીટ કેળવણી નિરીક્ષક સરદારભાઈ વણઝારા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નવા ભુણિંદ્રા ગામે 2000થી વધારે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન CRC કોઓર્ડિનેટર બાહી બાબુભાઈ વણઝારાએ કર્યું હતું. તાલુકા કક્ષાનો વન મહોત્સવ શહેરા તાલુકાના ઘણા ભુણિદ્રા ગામે દેલુચિયા મહાદેવ મંદિર ખાતે યોજાયેલ હતો. એના મેઇન મુખ્ય અધ્યક્ષ તરીકે શ્રી શહેરાના MLA જીઠાભાઈ પરવાર ઉપાધ્યક્ષ સાહેબ સિંહા હતો. આજરોજ અહીંયા જાંબુ, પેટોગ્રામ, ગુલમોર અને એવા અન્ય અલગ અલગ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને 2000 રોપવાનું વિનામૂલ્યે આજુબાજુના વિસ્તારમાં લોકોને વૃક્ષોનું વિતરણ કરેલું હતું. શું નામ હતું? આરબી પટેલ.